વાવ તાલુકાના ભડવેલ ગામના ગૌભક્ત આગામી રવિવારથી ગૌમાતાને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરવાની તથા ગૌહત્યા ઉપર પ્રતિબંધની માગણી સાથે ગાંધીનગર મુકામે આમરણાત ઉપવાસ ઉપર ઉતરવાના છે ત્યારે તેમના સમર્થનમાં થરાદની શ્રી આનંદ પ્રકાશ બોર્ડિંગ મુકામે જીવદયા પ્રેમીઓની બેઠક યોજાઈ હતી। સમગ્ર ભારતમાંથી ગૌહત્યા કલંક નાબૂદ થાય અને પ્રાચીન કાળની જેમ ભારત ગાયોથી સમૃદ્ધ બને તેથી ભારતીય ગાયને રાષ્ટ્રીય કામધેનુ ઘોષિત કરવામાં આવે તેવા પવિત્ર ઉદ્દેશ્યથી આચાર્ય હિરજીભાઈ આવનાર 1 ઓગસ્ટથી ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં આમરણાંત ઉપવાસ ઉપર ઉતરી રહ્યા છે। આ પવિત્ર અને પરોપકારી કાર્યમાં સહભાગી બની તેમને સહકાર આપવા ગત ગુરુવારના રોજ થરાદમાં આવેલી શ્રી આનંદ પ્રકાશ બોર્ડિંગમાં જીવદયા પ્રેમીઓની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન હિરજીભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા દસકાથી શક્તિ પ્રમાણે ગૌ સેવા પ્રવૃત્તિ કરીએ છીએ, પરંતુ પહેલી વખત ગાયો માટે આમરણાંત ઉપવાસ પર ઉતરવાનું નક્કી કર્યું છે। ગાયોને અત્યારે ઘણી તકલીફ છે અને સરકાર પાસે ગાયોને લઈને ઘણી બધી અપેક્ષાઓ હતી। આથી બહેરી મૂંગી સરકારના કાન સુધી અવાજ સંભળાય તે માટે ગાંધીનગર મુકામે આવનારા રવિવારથી સત્યાગ્રહ છાવણીમાં આમરણાંત ઉપવાસ ઉપર ઉતરવાનું છે। જો કે તેઓ આ બાબતે રાજ્યપાલને પણ રૂબરૂ મળ્યા હતા, તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ કરવામાં આવી હતી। છેલ્લા 7 વર્ષથી કેન્દ્રની ભાજપ સરકાર પાસેથી અપેક્ષાઓ હતી અને હજુ પણ છે। આથી સૌ સાથે મળીને ગૌ હત્યા પર પ્રતિબંધ લાવે તેવી માંગણી અને લાગણી સાથે જોડાવા અપીલ પણ કરાઈ હતી। જ્યારે થરાદમાં રહેતા જીવદયા પ્રેમી ગણપતલાલ સિરવાડિયાએ જણાવ્યું હતું કે ગૌ માતા રાષ્ટ્રીય પ્રાણી બને તે માટે સરકાર પાસે માંગણી કરીએ છીએ, જેના માટે થરાદવાવ સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાની પ્રજા તેમની સાથે છે। આ કાર્યક્રમમાં મોહનભાઈ રાજગોર, નરસિંહભાઈ જોશી, અમૃતભાઈ હેવી, સુરેશભાઈ ત્રિવેદી, કલ્પેશભાઈ તથા થરાદ યુવક મંડળના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। ગાય માટે આપણા ઋષિમુનિઓએ જે કર્યું છે એનું વર્ણન થઈ શકે તેમ નથી। આપણા શાસ્ત્રમાં ગાયનો મહિમા ભારોભાર ભર્યો છે અને એના માટે કરીને આજ સુધી અનેક ભારતીયો જે ભારતીય સંસ્કૃતિને માનતા લોકોએ બલિદાન આપ્યા છે। આપણને યાદ છે કે મંગલ પાંડે પણ ગાયો માટે કરીને શહીદી વહોરી છે, છત્રપતિ શિવાજી પણ ગાયો માટે કરીને પોતાના રાજને ઠોકર મારી અને જીવન કઠોર ભર્યું જીવન વ્યતીત કર્યું છે, મહારાણા પ્રતાપ પણ ગાયના માટે જ એમણે મેવાડ છોડવું પડ્યું છોડી દીધું, પણ દિલ્હી સલ્તનતને સામે નમતું નહોતું જોવા સ્વીકાર્યું। એવી રીતે જે ગાય માટે કરે છે તેને ઇતિહાસ યાદ કરે છે, જે સરકાર ગાયો માટે છે આપણે એની સાથે રહેવાનું છે, અમે એને સાથે છીએ। અને આજે છેલ્લા 7 વર્ષથી ભાજપ સરકાર કેન્દ્ર સરકાર કેન્દ્રમાં છે, એમના જોડે અમારી ખૂબ અપેક્ષાઓ હતી અને હજી પણ છે, પણ એમનું ધ્યાન દોરવા માટે આ 1 ઓગસ્ટથી આવનારા રવિવારથી ગાંધીનગર ખાતે આમરણાંત ઉપવાસ પર ઉતરવાનું છે અને એના માટે ગાંધીનગરમાં રાજ્યપાલ સાહેબને પણ રૂબરૂ મળ્યો અને મોદી સાહેબને પણ સોશિયલ મીડિયા મારફતે, રૂપાણી સાહેબને સોશિયલ મીડિયા મારફતે જાણ કરી અને અહીં પણ ફરીથી જે અમારા જે ગૌ ભક્તો છે અમારા જન્મ વિસ્તારના જન્મભૂમિના એમણે મને બોલાવ્યો અને મારી જોડે છે, સમગ્ર વિસ્તાર મારી પડખે છે અને મારે દરેકને એ જ કહેવાનું છે કે બધા સાથે મળીશું તો સરકારને ગૌ હત્યા પર પ્રતિબંધ લાવવો જ પડશે, ભારતીય ગાયને રાષ્ટ્રીય કામધેનુ ઘોષિત કરવી જ પડશે।